नमस्कार, बिग न्यूज साथे हूँ छु जिलन। बुलेटिन की शुरुआत करवानी साथे एक महत्वनी अपील छे। 29 डिसेम्बर थी चैनल माटे नवा नियमो लागू थई रह्या छे। आ नवा नियम मुजब सरकार तमने आपी रही छे आपनी पसंदगीनी चैनल खुद पसंद करवानो मौको अने पैसा पण तेज हिसाब थी चूकवाना रहेशे। तो आपनी पसंदगीनी न्यूज चैनल जी 24 कलाक जोवा माटे 29 डिसेम्बर पहला आपना सर्विस प्रोवाइडर पासे जी 24 कलाकनी मांग करो अने ते हिसाब थी तमारू महिनानू पेक पसंद करो। વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ કોલ પણ કરી શકો છો। તો આજે બિગ ન્યૂઝની અંદર પહેલા સ્કૂલ વાન, સ્કૂલ રિક્ષા અને હવે પછી સ્કૂલ બસ। વિદ્યાર્થીઓને પ્રવાસે તો લઈ જવાય છે, પરંતુ તે પણ ઘેટા બકરાની જેમ ઠસોઠસ ફરીને। આ વખતે સ્કૂલ બસ નહોતી પરંતુ પ્રવાસની બસ હતી, પરંતુ નિયમોનું શાળા તંત્રએ જ જાણે કે ઉલ્લંઘન કર્યું છે। બસની કેપેસિટી કરતાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભર્યા અને થયો અકસ્માત। બાકી હોય તો વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક પ્રવાસે લઈ જવાનો આરોપ પણ ઉઠ્યા છે। જોઈએ આ અંગે અમારી ખાસ રજૂઆત। નારોલની વિવેકાનંદ સ્કૂલમાંથી પ્રવાસમાં નીકળેલી પ્રવાસની બસનો ગોધરા નજીક અકસ્માત થયા બાદ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા સંચાલકો ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે। વાલીઓના કહેવાનુસાર વિદ્યાર્થીઓને પ્રવાસ જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। વાલીઓએ આરોપ લગાવ્યો છે કે શાળાએ વિદ્યાર્થીને નાપાસ કરવાની ધમકી આપી હતી, સાથે જ કેટલાક વિદ્યાર્થીઓને તો 1000 રૂપિયા બાકી રાખીને પણ પ્રવાસમાં લઈ જવાયા હતા। વાલીઓના ગંભીર આરોપ બાદ આ ઘટનામાં અનેક સવાલ ઉઠી રહ્યા છે। વાલીઓના આરોપમાં કેટલું તથ્ય છે? શું પરાણે વિદ્યાર્થીને પ્રવાસમાં લઈ જવાયા? જો પ્રવાસ માટે વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવ્યું હોય તો શાળા સંચાલકો ઉપર કાર્યવાહી થઈ શકે છે। આખરે શાળા સંચાલકો આવું દબાણ કેવી રીતે કરી શકે તે પણ મોટો સવાલ છે। જો કે શાળા સંચાલકો કેપેસિટી કરતા વધારે પ્રવાસી બસમાં લઈ ગયા હતા, જેને લઈને તેમના ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે વાલીઓના આરોપ બાદ ઘટના વધુ ગંભીર બની ગઈ છે। તો પ્રવાસનું દબાણ કેમ તે સવાલ જી 24 કલાક ઉઠાવી રહ્યું છે। આજે નાના માસૂમ બાળકો ઈજાગ્રસ્ત થયા છે, તેના માટે હવે જવાબદાર કોણ છે તે સવાલ ઉઠી રહ્યો છે। કારણ કે વાલીઓ આરોપ લગાવી રહ્યા છે કે શાળા સંચાલકો દ્વારા પ્રવાસ પર જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। તો પ્રવાસનું દબાણ કેમ, વાલીઓ આ પ્રકારનો આરોપ કેમ લગાવી રહ્યા છે? અને હવે જ્યારે અકસ્માત સર્જાયો છે, આટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, તો તેના માટે જવાબદાર કોણ ગણાશે? વાલીઓ એવું પણ કહી રહ્યા છે કે 1000 રૂપિયા બાકી રાખીને પણ ફરજિયાત પ્રવાસમાં આવવાનું કહેવામાં આવ્યું હતું અને ગોધરા પાસે આ શાળાની જે પ્રવાસની જે બસ હતી તેનો અકસ્માત સર્જાયો છે, જેમાં એક ક્લીનરનું મૃત્યુ થયું છે, 20 જેટલા જે બાળકો જે છે તે ઈજાગ્રસ્ત થયા છે, એક બાળક વધુ ઈજાગ્રસ્ત થયું હતું, તેને વડોદરા સારવાર માટે મોકલવામાં આવ્યું છે। તો આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય છે, ગઈકાલે જ મુખ્યમંત્રી રૂપાણીએ જે નિવેદન આપ્યું છે, ત્યારે ફરી એકવાર આજે પણ આ પ્રકારની ઘટના સામે આવી છે। સ્ટાફ સાથે ટોટલ 85 માણસો છે, બરાબર, અને જે વિદ્યાર્થી પણ જે આમાં પ્રવાસ નથી કરી શકતા એ પણ એમને જબરજસ્તી લઈ જવામાં આવ્યા છે। જબરજસ્તી કે જો તમે નહીં જાઓ તો કે તમને કે અહીંયા ફેલ કરવામાં આવશે, બરાબર, અને ફેલ તમે થઈ જશો તો કોઈ સ્કૂલમાં તમને એડમિશન મળશે નહીં, આવી જાત ધમકીઓ આપી છે। હવે આ લોકોને 2000 રૂપિયા નક્કી કરેલા, છેવટે 1000 રૂપિયા લઈને બી એ લોકો ત્યાં ગયા છે, 1000 રૂપિયા પાછળથી આપી દેજો કહીએ, બરાબર। હવે આ રીતે ધાક ધમકીઓ આપી અને લઈ ગયો, આના માટે કાર્યવાહી થવી જોઈએ। શું માંગ છે તમારી? અમારી માંગ છે આ છોકરાની સામે જે છોકરા જબરજસ્તી લઈ ગયા છે, જબરજસ્તી લઈ જવાય નહીં, અને જ્યારે હોય ત્યારે આ લોકો આ કરતા જ હોય છે। બસમાં 70-75 તો વિદ્યાર્થીઓ છે, પછી એમનો સ્ટાફ છે ટોટલ લગભગ 85-90 માણસો છે એક જ બસની અંદર, જે 56 સીટની છે બસ આવે છે, એની જગ્યાએ 90 માણસો ભરીને લઈ ગયા। મારા બાળકો અંદર સ્કૂલમાં ભણે છે અને આજથી નહીં લગભગ 10 વર્ષથી મારા બાળકો ભણે છે, અને આ સ્કૂલમાં જે પ્રવાસ મોકલેલ એમાં 1500-2000 રૂપિયા ફી રાખેલ પ્રવાસની, જે ફી નહીં ભરતા અમુક લોકો મારા જેવા છે, રિક્ષા ડ્રાઈવર છું, મને 1500-2000 રૂપિયા પરવડે નહીં તો મેં ના પાડેલ, તો મારા બાળકને એવી ધમકી આપેલ કે તમારા છોકરાને નપાસ કરી દઈશું,
જે આ નપાસ કરવાની વાતો કરે છે અને સ્કૂલમાં મારું બાળક પોતે બોટલ ભરીને પાણી લાવે છે, જે પાણીની વ્યવસ્થા પણ અંદર નથી. અને આજે જે થયું આ પેરેન્ટ્સને અને આ સ્કૂલના જે સંચાલકો છે એ લોકોએ ફોન બંધ કરી દીધેલ છે અને પેરેન્ટ્સને કોઈ પણ જવાબ મળેલ નથી. કોઈ લોકોએ ફોન ઉપાડતા નથી ને એક વખત ફોન ઉપાડ્યો તો કે અમને તમે રૂબરૂ આવીને બતાવીશું કે શું થયું છે ને શું નહીં થયું. અત્યારે કોઈ જવાબ આપવા માંગતા નથી. તો અમારા સંવાદદાતા જાવેદ સૈયદે વાલીઓ સાથે વાતચીત કરી, વાલીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે. શું આરોપ વાલીઓ લગાવી રહ્યા છે તે સાંભળીએ. કસ્તી જે અમદાવાદમાં શાળા આવેલી છે સ્વામી વિવેકાનંદ, તેમાં જે ગોધરા પ્રવાસમાં ગયા હતા બાળકો, તેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં. કેટલાક વાલીઓ આપણા સાથે છે, તેમના સાથે વાત કરીશું. આપનું નામ શું છે ને આપનો બાળકનું નામ શું છે? શિવા. એક્સિડેન્ટ હુઆ હૈ આપકે બચ્ચે કા ક્યા પતા ચલા હૈ? સર વહાં સે કુછ ભી કોઈ ફૂટેજ નહીં આઈ હુઈ હૈ. આપકો વહાં સે આપકે બચ્ચે સે બાત હુઈ હૈ? જી નહીં, બાત ભી નહીં હુઈ હૈ. જો ભી ફોન લગા રહે સારા સ્વિચ ઓફ આ રહા હૈ વહાં સે. અભી આપકે બચ્ચે કે બારે મેં કુછ પતા ચલા હૈ? જી કુછ ભી નહીં, વહાં સે કુછ નહીં પતા ચલ રહા. હાં, એસા લોકો કા કહેના હૈ કે જબરજસ્તી બચ્ચો કો લે ગયા ગયા થા. આપ ક્યા કહેંગે? જી જબરજસ્તી લે કે ગયા, હમને ના બોલ દિયા થા. ઇસકે બાદ બચ્ચે કા યહાં સે ફોન આયા કે ટીચર ફીસ કે લિયે બુલા રહે હૈ. જબ હમ યહાં સ્કૂલ મેં પહોંચે તો પ્રોબ્લમ યે થા કે ઉસકો પ્રવાસ લે જાને કે લિયે બુલા રહે થે. ફીસ તો ઓલરેડી ભરા હુઆ થા, 200-300 રૂપિયા બાકી થા. ઉસકે લિયે તો ટીચર ના બુલાએ પ્રવાસ લે. મેં બોલા સર મેરે પાસ પૈસે નહીં હૈ. વો બોલે જો ભી 200-500 રૂપિયા હૈ વો ભર દો, બાકી કા બાદ મેં દે દેના. બચ્ચા ઉસ વખત રોને લગા, ઇતને સારે લોગ ખડે થે. મેં બોલા ઠીક હૈ કોઈ બાત નહીં, 1000 રૂપિયા મેં ભર દેતા હું, બાકી બાદ મેં ભર દૂંગા, લે જાઓ. તો સબ ગ્રુપ મેં બચ્ચે તૈયાર થે, ઇસકે લિયે ઉસકો ભી ભેજ દિયા, બાકી ભેજને કા ઇરાદા નહીં થા. કિતને બચ્ચો કો લે ગયે? કિતને બચ્ચો વાલી બસ ગઈ થી? કિતને બચ્ચો કી કેપેસિટી થી? સર 70-80 બચ્ચે લેકે ગયા, જિસમે 40-50 બચ્ચો કી જગહ થી. ટીચર ભી સારે સ્ટાફ ઉસી કે અંદર હૈ. બોલ ભાઈ જીતના લે જાના ચાહીએ ઉસકા ડબલ લેકે ગયે હૈ. ઉનકો એસા તો નહીં કરના ચાહીએ ના. સબસે 2-2000 રૂપિયા લીએ હૈ, ફિર 2-2000 રૂપિયા એક એક બચ્ચે કે પીછે લીએ હૈ, ઉતને મેં તો બસ ખરીદ જાવે. સર આપસે બાત કરેંગે, આપકા બચ્ચા ગયા હૈ, ક્યા કહેંગે? મેં દો બચ્ચી ગઈ મારી જાનવી ઓ શ્રદ્ધા, 2-2000 રૂપિયા ફીસ ભરા હૈ ઓર મેને ના બોલા હૈ તો બચ્ચો યહાં ટીચરને પઢાયા હૈ કે ના કે નહીં? ચલો કોઈ પ્રવાસ બચ્ચે જા રહે હૈ તો ઉનકે બારે મેં કહા ના, ઉસકો લેકે ગઈ, રોને લગી, રડને લગી. તો હમને કે ચલો ભર દેતે હૈ, અગર લોગોને નહીં માના તો ચલે ગયે. ડાક ધમકી દી ગઈ, જબરજસ્તી લે ગયે થે? જબરજસ્તી તો ઉનને બોલા હૈ કે મેં બચ્ચે કો સેફ રખૂંગા, મેં લે જાઉંગા, આપ ચિંતા મત કરો. 50 બચ્ચો કી બસ કી કેપેસિટી થી, 70-80 લે ગયે હૈ, ક્યા કહે? 50 બચ્ચો કી કેપેસિટી થી, 100 બચ્ચે લે ગયે, ક્યા કહેંગે આપ? ઇતના સર નહીં લે જાના ચાહીએ, જો જીતની સીટ હૈ ઉતના હી લેકે જાના ચાહીએ. ઉન્હોને એક બિઝનેસ બના લિયા સર, ઇતને સારે બચ્ચે લે જાને કા મતલબ ક્યા નિકલે? જો સીટ નહીં હૈ તો ફાલતુ સ્ટાફ ઓર, જો અગર ઓર બચ્ચે આ જાતે તો ઓર લે જાને કે લિયે ભી તૈયાર થે. એસા તો નહીં હોના ચાહીએ. તો ક્યાંક ને ક્યાંક જોયું કે જે વાલીઓ છે તેમનો ક્યાંક ને ક્યાંક રોષ છે. તેમનું કહેવું છે કે સંચાલકો દ્વારા ધાક ધમકી અને જોર જબરજસ્તી જે પ્રવાસે લઈ જવામાં આવ્યો હતો, જે 2000 ફી નક્કી કરવામાં હતી ત્યારબાદ 1000 રૂપિયામાં નક્કી થયું હતું. અને જે બાળકોની સંખ્યા છે, જે 50 લોકોની બાળકોની સંખ્યા હોય તેના બદલે 70-80 બાળકો લઈ જવામાં આવ્યા છે. જી તો ગોધરાના પરબડીમાં સર્જાયેલા અકસ્માતમાં 20 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા, જ્યારે કે એક ક્લીનરનું મોત થયું. બસનો અકસ્માત થતા બસ રોડ પરથી ઉતરી ગઈ હતી અને 100 ફૂટ અંદર આવી અને ઝાડીઓ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક સ્થાનિકનું ઘર પણ બચી ગયું હતું. આજરોજ સવારમાં ગોધરાના પરબડી ખાતે એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ જે અકસ્માત હતો તેની અંદર જે સ્કૂલ બસ હતી તેની અંદર સવારમાંથી 20 જે વિદ્યાર્થીઓ છે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે જે ક્લીનર છે તેનું ઘટના સ્થળે મોત થયું હતું. હું આપને દ્રશ્યોની અંદર બતાવવા માંગીશ કે જે બસ છે એ કયા પ્રકારે જે છે એનું અકસ્માત થયો છે. જે બસ આપ જોઈ રહ્યા છો હાલ, તેનો દરવાજો જે છે તે નીચે પડી ગયેલો છે અને જે સ્ટેપ છે ડોર સ્ટેપ તેની તે પણ તૂટેલી હાલતમાં છે. બસનો અકસ્માત એટલો ગંભીર હતો કે જે બસ છે તે મેઇન રોડથી લગભગ 100 ફૂટ અંદર આવી ગઈ છે અને એની નજીકમાં જે ઘર હતું એ ઘર પણ બચી ગયું છે. ખૂબ મોટી જાનહાનિ અહીંયા કરી છે એવું કહી શકાય. ચોક્કસથી જે બસ જે અકસ્માત થઈને રોકાઈ છે તેની આગળ જ એક તળાવ છે, એટલે કહી શકાય ચોક્કસથી કે એક મોટી જે જાનહાનિ છે તે કડી છે. કારણ કે જો કદાચ બસ જે છે તળાવની અંદર ગઈ હોત તો ચોક્કસથી મોટી જાનહાનિ થઈ શકત. હાલ પૂરતું 20 વિદ્યાર્થીઓ છે તેઓ ઈજાગ્રસ્ત છે, તેઓ ગોધરા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. ત્યારે જે પ્રત્યક્ષદર્શી છે કે જે આ બસ છે જે આ
આવીને ઉભી રહી છે, તેની બાજુમાં જે એક ઘર છે તેની અંદર રહેતા કેટલાક પ્રત્યક્ષદર્શીઓ છે જેમને અકસ્માતને નજરે જોયો છે, તે હું એમની સાથે આપણે વાત કરીશું કે કયા પ્રકારે અકસ્માત થયો હતો. બેન, આજે બસનો અકસ્માત થયો, શાળાના બાળકો હતા, તમે આ અકસ્માતને નજરે જોયો છે, કયા પ્રકારની સ્થિતિ હતી, શું થયું હતું? સાહેબ, ગાડી થઈ તે રોડ ઉપર નીચે ઉતરી ગઈ ને કૂદતી કૂદતી ગાડી સાહેબ તે તલાવ નજીક આવી ને અમારા ઘર નજીક આવ્યું. સાહેબ, એવું છે કે બાકી એક પોચત ફૂટ માટે અમારું ઘર બચી ગયું ને તો અમે સૂતેલા અંદર મેં ગચડી જતા. કેટલા લોકો હતા તમારા ઘરમાં? અમારા ઘરમાં અમે બે જ માણસો સૂતેલા. જે વખતે અકસ્માત થયો ત્યારે કેવી પરિસ્થિતિ હતી? વિદ્યાર્થીઓ બૂમો બૂમ કરતા? હા, વિદ્યાર્થીઓ બૂમો બૂમ કરતેલા ને સાહેબ અમે બૂમો પાડવા લાગ્યા ને વિદ્યાર્થીઓને બધાએ બૂમો પાડવા લાગ્યા કે ખલાસ ગયા 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 એમ. અને એક બાવરી હતી, એક લીમડો હતો, એને બી પાડીને ગાડી આગળ જતી રહી. રોડ થી બસ અંદર જો સાહેબ અમે તો ઉતેલા હતા અને ગાડી આવી એટલે અમે જાગી ગયા અને ગાડી ઠેઠ નજીક આવી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ગાડી ઠેઠ નજીક આવી છે એમ. જે વિદ્યાર્થીઓ છે બૂમા બૂમ કરતા હતા તેઓને કઈ રીતના બચાવવામાં આવ્યા? આપે તો જોયું છે નજરે. હા, એ તો વિદ્યાર્થીઓ બૂમા બૂમ પાડતા એટલે બધા ભેગા થઈને બધાને કાઢ્યા અમે બસની અંદરથી, ગામના માણસો બધા આવીને અને કાઢીને બધાને વિદ્યાર્થીઓને બહાર બેસાડીને 108 મંગાવીને ગાડીઓમાં પહોંચતા કર્યા દવાખાનાની અંદર. તો જે પ્રમાણે આપણે જોયું કે જે પ્રત્યક્ષદર્શી હતા તેઓએ વાત કરી કે કઈ પ્રકારે આજે આખી ઘટના છે તે ઘટિત, હું આપણે બસની અંદરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે કયા પ્રકારે જે છે આ બસની અંદર વિદ્યાર્થીઓ સવાર હતા. હું આપણે વધુમાં દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ છે તેની કેપેસિટી કરતા વધુ પ્રમાણની અંદર આ બસની અંદર ભરવામાં આવ્યા હતા. ચોક્કસથી ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ પ્રશાસન છે તે પણ આના માટે ચોક્કસથી જવાબદાર છે, કારણ કે બસની જે ક્ષમતા છે તેના કરતાં વધુ વિદ્યાર્થીઓ આ બસની અંદર ભરવામાં આવ્યા હતા. હું કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવે અંદરના સ્કૂલના જે શાળા જે બસ છે તેના દ્રશ્યો આપણે બતાવે, કયા પ્રકારે આ વિદ્યાર્થીઓ આ બસની અંદર સવાર હતા. સ્લીપર કોચની આ બસ જણાઈ રહી છે, જે પ્રમાણે આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો. જે વિદ્યાર્થીઓ છે તેની સાથે શિક્ષકો પણ હતા, કેટલાક ટ્રસ્ટીઓ પણ હોવાની વાત છે, ત્યારે બસ ડ્રાઈવર સમેત 85 ઉપર જે લોકો હતા તે આ બસની અંદર સવાર હતા. આ જે બસ છે તેને અકસ્માત નડ્યો છે. ગોધરાના પરબડી ખાતે હાલ 20 વિદ્યાર્થીઓ ઉપરાંત જે ઇજાગ્રસ્ત છે તેઓની સારવાર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. ત્યારે હવે ચોક્કસથી જોવાનું રહે કે પોલીસ આ બાબતે, ગોધરા પોલીસ જે છે આ બાબતે તપાસ હાથ ધરી રહી છે. ડ્રાઈવર જો કે હાલ હજુ મળી આવ્યો નથી, ફરાર છે ડ્રાઈવર. ત્યારે ડ્રાઈવરને શોધવાની તજવીજથી લઈને આગળની કામગીરી ગોધરા પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે. સ્કૂલ પ્રશાસન સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું. તો સ્વામી વિવેકાનંદ હિન્દી મીડિયમ સ્કૂલના ટ્રસ્ટીએ પણ સ્વીકાર કર્યો છે, બસમાં સવાર હતા કુલ 91 લોકો. સ્કૂલના ટ્રસ્ટીએ આ વાતનો સ્વીકાર કર્યો છે. 70 જેટલા વિદ્યાર્થીઓ સહિત 91 લોકો આ બસની અંદર સવાર હતા. ડ્રાઈવરની બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો છે, આ વાતનો સ્વીકાર શાળાના ટ્રસ્ટીએ પણ કર્યો છે. તો જે કેપેસિટી બસની હતી તેના કરતાં ઘણા વધુ વિદ્યાર્થીઓને આ બસની અંદર ભરવામાં આવ્યા હતા. 91 લોકો આ બસની અંદર સવાર હતા, 70 જેટલા વિદ્યાર્થીઓ સહિત બાકીનો સ્ટાફ હતો. 91 લોકો આ બસની અંદર જઈ રહ્યા હતા અને ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો છે, તે વાતનો સ્વીકાર શાળાના ટ્રસ્ટીએ પણ કર્યો છે. તો વિવેકાનંદ હિન્દી મીડિયમ સ્કૂલ કે જે પ્રવાસ માટે ગઈ હતી અને જે બસની કેપેસિટી હતી તેના કરતાં ડબલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ બસની અંદર ભરવામાં આવ્યા હતા, આ વાતનો સ્વીકાર શાળાના ટ્રસ્ટી પણ કરી રહ્યા છે. આ બસમાં 91 લોકો સવાર હતા, 70 જેટલા વિદ્યાર્થીઓ હતા, આ ઉપરાંત બાકીના શિક્ષકો અને સ્ટાફના લોકો હતા. અને જે બસનો અકસ્માત સર્જાયો તે ઓવરલોડેડ હતી, વધારે પ્રમાણમાં પ્રવાસીઓ મુસાફરો તેની અંદર સવાર હતા અને ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો છે, તે વાતનો સ્વીકાર પણ આ શાળાના ટ્રસ્ટીએ કર્યો છે. એટલે ચોક્કસથી શાળાના ટ્રસ્ટી પણ એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો છે. છોટે બડે લેકર કે સભી અમારા ફેમિલી મેમ્બર ઓર સુઈએ કે સાથ મેં 91 70 બચ્ચે દેખે હુએ. એ ડ્રાઈવર કી ગલતી સે સર હુઆ હૈ. ડ્રાઈવર ચોકડી આઈ, ટર્નિંગ થી તો કંટ્રોલ નહીં કર પાયા ઓર રોડ ક્રોસ કરકે ગાડી આગે ખેતર મેં ચલી ગઈ.
તો અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલની બસને અકસ્માત નડ્યો છે ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓએ સંચાલકો ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. વાલીના આરોપમાં કેટલું તથ્ય છે? શા માટે કરવામાં આવ્યું હતું પ્રવાસનું દબાણ? શું દર વખતે આવી જ રીતે કરાય છે પ્રવાસ માટે દબાણ? શું દબાણ કરાયું તો કોના કહેવાથી આ રીતે દબાણ કરવામાં આવ્યું? જો દબાણથી વિદ્યાર્થીઓને લઈ જવાયા તો હવે કોણ જવાબદાર? અને કેટલી શાળાઓમાં આ પ્રકારે પ્રવાસ માટે દબાણ કરવામાં આવે છે?